નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે 5 તબક્કામાં થનાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન આજે. 10 જિલ્લાઓની 49 બેઠકો માટે આજે થઈ રહ્યું છે મતદાન. મુખ્ય સ્પર્ધા બીજેપીના નેતૃત્વવાળી એનડીએ અને જેડીયુના નેતૃત્વના મહાગઠબંધન વચ્ચે. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1,35,00,000થી વધુ મતદારો 583 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં 54 મહિલાઓ પણ સામેલ. નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા. બિહાર ચૂંટણી પહેલા જેડીયુના મંત્રી અવધેશ કુશવાહા 4,00,000ની લાંચ લેતા સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાયા, ઉમેદવાર તરીકે તુરંત જ દૂર કરાયા. ચૂંટણી પંચ દ્વારા કોઈ વાંધો ન દર્શાવતા કેમૂર જિલ્લા પ્રશાસને આજે પ્રધાનમંત્રીની ભભુઆ રેલીને આપી મંજૂરી. ભભુઆ એરપોર્ટ મેદાન પર યોજાશે રેલી. બીજેપી ઉમેદવારોના પ્રચાર માટે પ્રધાનમંત્રીની ધુઆધાર રેલી. કમલમ ખાતે 2 દિવસીય વક્તા કાર્યશાળામાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન. દિવાળી પછી ઉમેદવારોની પસંદગી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા ભાજપ કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી. કાનપુરમાં રમાયેલી વન ડે ક્રિકેટમાં રોહિત શર્માના 150 રન છતાં ભારતનો ભારે સંઘર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે કારમો પરાજય. આખરી ઓવરમાં જીત માટે જરૂરી 11માંથી માત્ર 5 જ રન બનાવી શક્યું ભારત. સમાચાર વિગતવાર જોઈએ. બિહાર વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ગયું છે. બિહારના ચૂંટણી ક્ષેત્રોમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તબક્કામાં 10 જિલ્લાઓની 49 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં 1,35,00,000થી વધુ મતદારો 54 મહિલાઓ સહિત 583 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જે ક્ષેત્રોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં ખાસ કરીને નક્સલ પ્રભાવિત ક્ષેત્રો છે તેને ધ્યાનમાં રાખતા દરેક મતદાન કેન્દ્રો પર અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે. દુર્ગમ વિસ્તારોમાં પ્રથમવાર ડ્રોનથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા કમાન્ડો મતદાન પ્રક્રિયા દરમિયાન અસામાજિક તત્વોની પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે. બિહારમાં નીતિશ કુમાર સરકારના એક મંત્રી અવધેશ કુશવાહાનો સ્ટિંગ વિડીયો સામે આવતા તેમનું રાજીનામું લઈ લેવાયું છે. પાર્ટી અધ્યક્ષ શરદ યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કુશવાહાના રાજીનામાની પુષ્ટિ કરી હતી. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા જ આ વિડીયો સામે આવ્યો છે, જેમાં કુશવાહા કોઈ કામ કરવા માટે પૈસા લેતા દેખાઈ રહ્યા છે. અવધેશ કુશવાહાએ પણ મુખ્યમંત્રીને પોતાનું રાજીનામું મંજૂર કરવાનો આગ્રહ કર્યો છે. પાર્ટીએ કથિત સ્ટિંગ ઓપરેશનને સ્વીકારતા જણાવ્યું છે કે કુશવાહાના સ્થાને પૂર્વીય ચંપારણ જિલ્લાના પીપરા વિધાનસભા ક્ષેત્ર માટે અન્ય ઉમેદવારને મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે મુંબઈના પ્રવાસે હતા. તેમણે મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સ્મારક સ્થળનું પણ ઉદઘાટન કર્યું હતું. પછી દાદરમાં ચૈત્યભૂમિ પર ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાથે મેટ્રો રેલના કોરિડોરનું ખાતમુહૂર્ત અને બાંદ્રા કુર્લા વિસ્તારમાં આયોજિત એક જનસભાને સંબોધી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના એક દિવસીય પ્રવાસે છે. તેઓએ મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે રૂપિયા 7,900 કરોડના ખર્ચે તૈયાર થનારા ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓએ પોર્ટના 4th કન્ટેનર ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું હતું. સૌપ્રથમ પહેલો તબક્કો 2017માં, જ્યારે બીજા તબક્કાનું કાર્ય 2022માં પૂર્ણ થશે. બંને તબક્કાનું કાર્ય પૂર્ણ થયે ટર્મિનલની લંબાઈ 2 કિલોમીટર વધી જશે. ત્યારબાદ પ્રધાનમંત્રીએ મુંબઈમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સ્મારક સ્થળનું ભૂમિપૂજન કર્યું હતું. મુંબઈમાં ઇન્દુમિલ પરિસરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરના વૈશ્વિક કક્ષાના સ્મારક ભવનનું નિર્માણ 12.5 એકર જમીનમાં થશે. આ જ સ્થળે ડોક્ટર આંબેડકરના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ જગ્યા ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિશ્વકક્ષાના સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ સ્મારકનું કામ આગામી 3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ સ્મારક ભવન ન માત્ર મુંબઈ કે ભારત પરંતુ વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીજીને ભૂમિપૂજન કિયા થા ઉસમે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે નિર્માણ કે કાર્ય કી શરૂઆત હુઈ હૈ. 4000 કરોડ કી ઇન્વેસ્ટમેન્ટ ઉસમે આયેગી ઓર મહારાષ્ટ્ર કે કરીબ 1 લાખ સે સવા લાખ યુવાઓ કો રોજગાર મિલેગા. ઇતના બડા પ્રોજેક્ટ કા કાર્ય વહાં શરૂ હુઆ હૈ. પ્રધાનમંત્રી મોદીએ નિર્માણ થનારા સ્મારક અંગેની જાણકારી રસપૂર્વક લીધી હતી. સિંગાપોર કે સાથ 8000 કરોડ રૂપિયા કી પૂંજી નિવેશ સે મુંબઈ કો ઓર હિન્દુસ્તાન કો પોર્ટ સેક્ટર કા એસા એક નજરાના મિલ રહા હૈ જો સિર્ફ યહાં કે લોગો કો રોજગાર હી દેગા એસા નહીં. વિશ્વ વ્યાપાર મેં હમારી સાખ બઢેગી. મેક ઇન ઇન્ડિયા કી જબ મેં બાત કરતા હું તો જો લોગ દિસ બેસ મેં મેન્યુફેક્ચરિંગ કે લિયે આયેંગે ઉનકો વિશ્વ ભર મેં અપના માલ બેચને કે લિયે અચ્છે પોર્ટ સેક્ટર કી આવશ્યકતા હોતી હૈ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ત્યારબાદ દાદરના શિવાજી પાર્કમાં ચૈત્યભૂમિ પર ગયા હતા અને ડોક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વળી મેટ્રો રેલના કોરિડોરનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને બાંદ્રા કુર્લા વિસ્તારમાં આયોજિત એક જનસભાને સંબોધી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1975માં લદાયેલી કટોકટીને લોકતંત્ર માટે સૌથી મોટું કલંક ગણાવ્યું છે. લોકનાયક જયપ્રકાશ નારાયણની 113મી જયંતિ પ્રસંગે ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે લોકશાહીના માળખા અને મૂલ્યોને મજબૂત બનાવવા કટોકટીમાંથી કંઈક શીખવું જરૂરી છે, તેમજ એ આંદોલન દરમિયાન એક નવી રાજનીતિ પેઢીનો જન્મ થવાનું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ પર આધારિત એક પ્રદર્શનનું અવલોકન કર્યું હતું અને જેપી આંદોલન સાથે જોડાયેલા વરિષ્ઠ લોકોને લોકતંત્ર પ્રહરી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. બિહાર ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભભુઆ ચૂંટણી રેલીને કેમૂર જિલ્લા તંત્રએ મંજૂરી આપી છે. ચૂંટણી પંચ દ્વારા પણ આ રેલીને લઈને કોઈ વાંધો દર્શાવવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી ભભુઆમાં એરપોર્ટ મેદાન પર યોજાયેલ તેમની રેલીને સંબોધન કરશે. બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના ઉમેદવારો માટે પ્રધાનમંત્રીની ધુઆંધાર રેલીઓ યોજાઈ રહી છે. ભાજપના મુખ્યાલય કમલમ ખાતે યોજાયેલી વક્તા કાર્યશાળાના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આખો દિવસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતા આઈ કે જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામોની પેનલ 24-28 ઓક્ટોબર સુધીમાં બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ શર્માએ પણ તાલીમ અંગે વધુ માહિતી આપી હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પ્રદેશ તરફથી નિરીક્ષકો જઈને પેનલો બનાવશે, યાદી બનાવશે અને આ યાદીઓ બનાવ્યા બાદ દિવાળી નવા વર્ષ પછી તુરત જ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોની યાદી તૈયાર કરશે. આગામી જો ચુનાવ હૈ ચાહે વો યહાં કે કોર્પોરેશન કે ચુનાવ હો ચાહે પંચાયત કે ચુનાવ હો યા બહોત સે એસે કાર્યકર્તા હૈ જો બિહાર કે મૂળ નિવાસી હૈ લેકિન યહાં ભી રહે રહે હૈ ઉનકા મત અભી ભી વહાં પર હૈ તો ઉનકો કહા ગયા કે બિહાર કે ચુનાવ મેં વો જાયેંગે ઓર યહાં કે કાર્યકર્તા અપની તૈયારીઓ મેં નિચલે સ્તર તક લગેંગે. નવલી નવરાત્રી એટલે ખેલૈયાઓ માટે બધા કરતા કંઈક વિશેષ તરી આવતો પહેરવેશ પરિધાન કરવાનો તહેવાર. ભાત ભાતની ચણિયાચોળી અને ટ્રેડિશનલ પહેરવેશ ખરીદવા માટે તમામ બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે સુરતવાસીઓ પણ કેમ પાછળ રહી જાય. સુરતમાં પણ યુવતીઓ મોટા પાયે ખરીદી કરી રહી છે. ગરબે ઘૂમવાના શોખીનો હવે નવરાત્રી માટે ધૂમ ખરીદી કરી રહ્યા છે અને એટલે જ સુરતના બજારો પણ ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે.
નવલી નવરાત્રીમાં અલગ તરી આવવા માટે યુવતીઓ બજારમાં ધૂમ ખરીદી કરી રહી છે. ખાસ કરીને ટ્રેડિશનલ અને વર્કવાળા ચણિયા ચોળી અને વસ્તુઓ ખરીદવામાં યુવતીઓ વ્યસ્ત છે. યહાં પે ઘાઘરા હૈ જો પૂરા પ્લેન ઓર બહોત ઘેર વાલા હૈ તો હમ બસ વહી લે રહે હૈ. આ વખતે માર્કેટમાં ક્રોસ વાળા ચણિયા ચોળી અને વચ્ચે ગાળો પ્લેન એ ટાઈપના ચણિયા ચોળી ચાલે છે. ઘેર વાલે જો ઘાઘરે હૈ ઉનકી બહોત જ્યાદા વેરાયટી દિખ રહી હૈ તો બહોત મઝા ભી આ રહા હૈ શોપિંગ કરને મેં. આ વર્ષે બજારમાં નવરાત્રી સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે, જેમાં ટાઈડાય, મશરૂ પ્રિન્ટ, બાટિક પ્રિન્ટ, કોટન ક્રશ, પટોળું વગેરેના ચણિયા ચોળી મળી રહ્યા છે અને તેની સાથે ફ્લાવર પ્રિન્ટ તેમજ બીજી ઘણી વેરાયટીના ઘાઘરા પણ આ વર્ષે યુવતીઓની પહેલી પસંદ છે. મારા સ્ટ્રક્ચરને અનુરૂપ હું જરાક થોડા સિમ્પલ પસંદ કરું છું અને મને શોખ છે રમવાનો એટલે આ એજે પણ હું થોડો મારો શોખ પૂરો કરું છું. ફૂલવાળા ઘેરવાળા ઘાઘરા ચલતા હૈ ઓર ઉપર ચોલી ઓર દુપટ્ટા. જે રીતે યુવતીઓમાં ચણિયા ચોળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે બસ મન મૂકીને નવરાત્રી મનાવવી છે. બધા કરતા જુદા તરી આવીને આ નવલી નવરાત્રી કંઈક વિશેષ બનાવવાની તાલાવેલી યુવતીઓના ચહેરા ઉપર વર્તાઈ રહી છે. દૂરદર્શન સમાચાર સુરત. નવલા નવરાત્રીના ઉત્સવમાં કોરવેલા ગરબાના સ્થાપનનું મહત્વ હોય છે. માટીમાંથી બનાવેલ આ સુશોભિત ગરબા ભવ્ય અને સર્જનાત્મકતાના પ્રતીક સમ હોય છે. પોરબંદરના શ્રી કલ્પનાબેન મદાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર અને કલાત્મક ગરબાની વિવિધતા લઈને આવ્યા છે. આ ગરબા વિદેશમાં પણ મોકલવામાં આવે છે તેમ કલ્પનાબેને જણાવ્યું હતું. નેપાળમાં નવા બંધારણને લઈને ઉઠેલા વિવાદ અને ફાટી નીકળેલી હિંસાને પગલે પક્ષો સર્વસંમત ન થતા ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ 587 સભ્યોએ સંસદમાં મતદાન કર્યું હતું. સંસદ ભવનમાં યોજાયેલા મતદાનમાં સીપીએન યુએમએલના ચેરમેન કેપી શર્મા ઓલીને 338 મતો મળ્યા હતા, જ્યારે સુશીલકુમાર કોઈરાલાને 249 મતો મળ્યા હતા. આ ચૂંટણી જીતવા માટે 299 મતોની જરૂર પડે છે. તેના કરતાં ઓલીને 39 મતો વધુ મળ્યા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઓલીને જીત માટે અભિનંદન આપી ભારત આવવા નિમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જોર્ડન યુનિવર્સિટીમાં રાજનીતિક વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત કરાયા છે. 50 વર્ષોથી જોર્ડન યુનિવર્સિટીમાં ભારતીય લોકોના માનવીય સહયોગ માટે રાષ્ટ્રપતિને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતે પેલેસ્ટાઇનની સ્વતંત્રતા માટે સહયોગ આપ્યો છે, પરંતુ તેના ઇઝરાયેલ સાથે પણ તેટલા જ સારા સંબંધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જોર્ડન સહિત ભારતના પશ્ચિમ એશિયાઈ દેશો સાથે મધુર સંબંધો રહ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને જોર્ડનના પ્રધાનમંત્રી ડોક્ટર અબ્દુલ્લા અન્સુરે ગઈકાલે જોર્ડનની રાજધાની ખાતે એક પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં બંને દેશો વચ્ચે વિભિન્ન ક્ષેત્રે સહયોગ મજબૂત બનાવવા કેટલાક મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં દરિયાઈ પરિવહન, આઈટી અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મુકાયો છે. તેમજ બંને દેશો વચ્ચે શિક્ષણમાં સહયોગ વધારવા અને અન્ય 10 શૈક્ષણિક સમજૂતીઓ પર પણ હસ્તાક્ષર થયા છે. ક્રિકેટ. ભારત અને પ્રવાસી દક્ષિણ આફ્રિકા વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી એક દિવસીય મેચમાં ભારતીય ટીમનું વહાણ કાંઠે આવીને ડૂબી ગયું. અત્યંત રોમાંચક તબક્કામાં ભારતે છેલ્લી ઓવરમાં 2 વિકેટ ગુમાવતા 5 રને ભારતનો કારમો પરાજય થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 304 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 298 રન જ નોંધાવી શક્યું હતું. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી ડિવિલિયર્સે પણ સદી ફટકારી હતી. 5 એકદિવસીય મેચની સિરીઝમાં અત્યારે દક્ષિણ આફ્રિકા 1-0 આગળ થઈ ગયું છે. આ જ મેચમાં ભારતીય ફિરકી ગેંદબાજ રવિચંદ્રન અશ્વિન ઇજાગ્રસ્ત થતા બાકી મેચ માટે તે નહીં રમી શકવાના કારણે તેમના સ્થાને હરભજન સિંઘનો સમાવેશ કરાયો છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી અજય જયરામે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ઇસ્ટેનિયાના રાઉલ મસ્ટનને સતત 21-12, 21-18 હરાવીને ડચ ઓપન ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વિશ્વના 26મા નંબરના ખેલાડી જયરામે રાઉલ મસ્ટનને 34 મિનિટમાં જ પરાજિત કર્યો હતો. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.